नमस्कार खेडूत मित्रों, आपणे आजे चवड़िया गाम तालुको गढ़ा जिलो बोटाद त्या प्राकृतिक खेती करता श्री कानभा अनिरुद्ध सिंह गोहिल एमनी वाड़ी में मुलाकात माटे आव्या छीए। एमणे पोते आ वर्षे शेरडी 555 तथा वरियाळी डूंगळी वगैरेनुं वावेतर कर्युं छे अने खूब ज उत्साही छे। पोताने एग्रो छे छतां पण पोते प्राकृतिक खेती तरफ लोकोने वाळी रह्या छे। तो आपणे एमने विनंती करीए कि जे कंई पोते आ ट्रीटमेंट आपे छे खेतीमां जे रीते पोते आ खेती तरफ वळ्या ए विशे माहिती आपे। नमस्कार कानभा। नमस्कार कानभा, तमे आ जे खेती तरफ वळ्या छो, तमे पहेला केटला वर्षथी खेती करो छो? हूँ गाय आधारित खेती SPNF सुभाष पालेकर प्राकृतिक खेती 2 वर्षथी करूँ छूँ। 2 वर्षथी તમે ખેતી કરો છો, આના પહેલા તમે રાસાયણિક ખેતી કરતા પોતે જ કરતા હતા કે? હું પોતે તે કરતો હતો, પણ પછી મને એવું થયું કે હવે આ રાસાયણિક ખાતર જે આપણે માને કેમ એક બાળક ધાવે અને જમીનને એવી રીતના ધાવીને આપણે જમીનને ચૂસી લીધી છે, જમીનની જે તાકાત છે એ નાશ પામી છે, તો હવે એને સુધારવા માટે પ્રાકૃતિક ખેતી ચાલુ કરી। આ શેરડીનું તમે વાવેતર કર્યું છે એ કેટલા વીઘામાં કર્યું છે? આ શેરડીનું વાવેતર 5 વીઘાનું છે। અને કઈ જ તમે ક્યાંથી લાવ્યા હતા બિયારણ? આ બિયારણ હું તળાજાથી લાવ્યો છું અને 555 જાત છે સ્પેશિયલ રસ માટે। તો 5 વીઘાનું તમે વાવેતર કર્યું, શું ગાળી રાખી, પાયામાં શું ખાતર કેવું કઈ આપ્યું છે કે નહીં વિશેષ માહિતી આપો। 5 વીઘાનું વાવેતર છે, 3 ફૂટની ગાળી છે એટલે 12-13 ઇંચ 36 ની ગાળી છે અને પાયામાં એડીનો ખોળ, લીંબોળીનો ખોળ, બીજા મૃતનો પટ માર્યો હતો। શેરડીમાં જનરલી સુકારો આવતો હોય છે, બરાબર છે, ક્યારેક પછી કોઈક ચૂસિયા પ્રકારની ભાગ્ય જોવા મળતી, આપણા વિસ્તારમાં તો બહુ ઓછી આવે છે એવા, તો આમાં તમારે કઈ પ્રશ્ન આવ્યો છે? કોઈ વસ્તુ નહીં, કઈ નહીં, કોઈ વસ્તુ નહીં, મિલીબગ કે એવું કઈ તમારે દેખાણ? કોઈ વસ્તુ નહીં, મેં આમાં કોઈ વસ્તુ કઈ મને દેખાણી નથી, મેં કઈ છાંટ્યું નથી અને માત્ર ને માત્ર જીવામૃત ને ખાટી છાશ એની સિવાય કોઈ ઉપયોગ કર્યો નથી અને મારી જેટલી ક્ષમતા હતી જેટલી પાણીમાં જેટલું જાય એટલું જીવામૃત જવા દીધું છે અને આ જમીન જે આ જમીન એટલી મારા દાદા કહેતા હતા કે આ જમીન છે ને ભાઈ ગોરમટી જમીન છે, આમાં બહુ નૈવત પાક થાય એવી જમીનમાં આવી શેરડી ઊભી છે। તો તમે આ કેટલા વર્ષથી, પહેલું જ વર્ષ છે શેરડીનું? આ શેરડીનું મારે પહેલું વર્ષ છે અને શેરડીનું પહેલું વર્ષ છે, આ જમીન તે જે કાંઈ નો નીપજે એવી જમીન છે એટલે જીવામૃતના હિસાબે જમીને પોચી કરી નાખી છે, શેરડીનું ઉત્પાદનય સારું છે અને શેરડી 15 ફૂટની હાઈટ છે અને શેરડીને જાડાઈ તે સારી છે। તમે ઉત્પાદન લ્યો છો આ વર્ષે, તમે કાપણી ચાલુ કરી છે, શું ભાવે વેચી રહ્યા છો? 100 રૂપિયાના ભાવે વેચીએ છીએ, 100 રૂપિયાની મણ, 100 રૂપિયાની મણ વેચીએ છીએ એટલે 1 ટન થાય 5000ની? હા, ટનના 5000 રૂપિયા। અને શું તમે અંદાજ માંડ્યો છે આમાં કેટલું ઉત્પાદન આવશે? આમાં 1 વીઘે ઓછામાં ઓછું 700-800 મણ હું ધારું છું, એનાથી વધુ આવશે પણ 700-800 મિનિમમ। કોઈ બીજા એવા તમારા જાણકાર હોય જેણે રાસાયણિક પદ્ધતિથી ખેતી કરી હોય તો એના કમ્પેરમાં તમને કંઈ આમાં ફાયદો લાગ્યો છે? હા, મેં વચમાં નિંગાળા પાસે એક છે અમારા મિત્ર, એને 555 શેરડી છે અને એના કમ્પેરમાં એની જમીનની અને આપણી જમીનની એના કમ્પેરમાં એ રાસાયણિક ખેતી કરે છે, આપણી જમીનમાં માત્ર ને માત્ર જીવામૃત જાય છે અને એના શેરડીમાં આપણા શેરડીમાં હોનો ને સોનો જે આપણે કહીએ એવો ફેર છે અને એની શેરડી એટલી બધી હાઇટમાં નથી જે આપણે હાઇટમાં છે, 15 ફૂટ 12 ફૂટ મિનિમમ છે, એની શેરડી જેટલી આપણે ખાઈએ જેટલી ટેસ્ટ કરીએ એમ એટલો ગળાશ નથી જેટલો આમાં મીઠાશ છે। આ તમે ક્યાં વેચો છો? આ મારે છૂટક જાય છે, બધા વેપારીઓ લઈ જાય છે, અહીંયાથી લઈ જ જાય કે તમારે મોકલવું? અહીંયાથી લઈ જાય છે। તમારે ગાયો કેટલી છે? મારે 4 ગાયો છે। જે મહેનત છે બધું જીવામૃત બનાવવું આ તે એ બધું કોણ કરે? હું પોતે કરું છું પોતે। તો ભાગ્યા છે તમારે? ભાગ્યા છે। તો એ પણ આમાં એને કઈ એવું લાગ્યું કે આ ખેતીમાં કઈ ફાયદો છે? હા, ભાગ્યા પોતે કહે છે કે જે આ જીવામૃતની તાકાત તો એ જોવે છે ને, જે માલ થયો હોય એની તાકાત જોવે છે। હવે કાનભા, તમારો કોન્ટેક્ટ કોઈ ખેડૂતો કે વેપારી કરવા માંગે વરિયાળી શેરડી કે ડુંગળી માટે તો તમે ખાસ તમારો મોબાઈલ નંબર આપો? જે લોકોને જે વેપારીઓને ઓર્ગેનિક વરિયાળી છે શેરડી છે વેપારીઓને ડુંગળીના બીજ એને જોતા હોય એ મારું નામ કાનભા, તાલુકો ગઢડા જિલ્લો બોટાદ, મારો મોબાઈલ નંબર છે 9879999
8671 ફરીથી 9879 86714 એ મારો કોન્ટેક્ટ નંબર છે. કાનભા તમે જે માહિતી આપી તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ. જય હિન્દ.